નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય છે શારીરિક શિક્ષણ પ્રથમ પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોઈશું કુલ ગુણ રહેશે પચાસ અને સમય રહેશે એક કલાક અને પંદર મિનિટ સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો ધારણા સામા મદદરૂપ બને છે તો નાડી સુધીમાં અષ્ટાંગ યુગના કયા અંગથી

ચિતની એકાગ્રતાનું સાતવાતું નથી તો અંગ છે સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન સામા વિલીન થઈ જાય છે તો ધ્યેયમાં વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને કયા પ્રકારની સમાપ્તિ પ્રાપ્ત થાય છે તો ધર્મ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયાની અંદર રેચકની ક્રિયા ફક્ત જમણા નસકુરાથી જ કરવામાં આવે છે તો અનુલોમ વિલોમ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં શરીરમાં ગરમી પેદા થાય છે તો સૂર્યભેદન નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયાની અંદર જીભ તાળવે ચોટેલી રાખવામાં આવે છે તો આવશે શીતકારી સૂર્યભેદન પ્રાણાયામથી કયો લાભ થાય છે તો જઠરા આગ્ને પ્રદીપ્ત થાય છે કયા પ્રાણાયામની ક્રિયામાં શ્વાસ નાખતી નહીં પરંતુ મોં દ્વારા લેવામાં આવે છે તો આવશે શીતલી પ્રાણાયામ ભૂજંગનો અર્થ નીચેનામાંથી સી થાય છે તો સાપ કરોડની તકલીફ હોય તો તેને બાળકને ઓરીની રસી ક્યારે આપવી જોઈએ તો રોગ પ્રતિકારક શક્તિ ઉપર પ્લસ ફોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે છે તો બાળ લખવો ન થાય તેના માટે કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે તો શીતળા શાળાઓના વિદ્યાર્થીઓની આંખ કાન દાંત અને વિટામિન ખામી માટે શું કરવામાં આવે છે તો તો તપાસ સ્વાસ્થ્ય પરીક્ષણ નિયમિત કરાવવું શા માટે માટે જરૂરી છે સારવારના સારા પરિણામ પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ કરતા કઈ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વની છે તો પ્રાપ્ય ન્યુક્લિયર બોમ્બના વિસ્ફોટથી થતા નુકસાન જેટલું નુકસાન વિશ્વમાં શાના દ્વારા થઈ રહ્યું છે તો આ દારૂ અને તમાકુથી કઈ ચિકિત્સા પદ્ધતિની અંદર પાણી માટી પ્રકાશ જેવા ઉપયોગ કરવામાં આવે છે મન જે છે તે મજબૂત રાખો તો આપેલા તમામ નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા અમદાવાદમાં વાચ્ય સેવાનું કામ કરે છે તો સ્વૈંદના પુરુષના વીર્યના એક ટીંપા બરાબર રક્તના સો ટીપા જેવી વાત તંદન અવિજ્ઞાનિક અને ભ્રામક છે ઇન્જેક્શન લેતા પહેલા કાળી કાળજી લેવી જોઈએ તો સોય જંતુમુક્ત મુક્ત હોવું જોઈએ મિત્રો એડેસ માનવ જાત માટે સાથી પડકાર રૂપ બન્યો છે તો સમાજની પ્રગતિ અને વિકાસ ઉપર વિપરીત અસર વ્યક્તિ વ્યક્તિઓ સાથે ઔન સંબંધ રાખવાના છે સમાજને એચઆઈવી થી એચઆઈવી એઇડ્સના મહારોગથી બચાવવા માટેના ઉપાયો જણાવો તો આપેલા તમામ મધ્યમ દોડની અંદર કયા પ્રસ્થાનની અંદર ખેલાડી પોતાનો મજબૂત પગ પ્રસ્થાન રેખાને સ્પર્શે નહીં તેમ પ્રસ્થાન રેખાની પાછળ મૂકશે તો ખડવું કબડ્ડીની રમત પૂરી થતાં કઈ ટુકડી વિજેતા ગણાશે તો જે ટુકડીને વધારે ગુણ હશે તે મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ પુણે સુધારેલા નિયમો સાથે કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાનું આયોજન ક્યારે થયું હતું તો ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં બહેનો માટે કબડ્ડી સ્પર્ધાઓ યોજવાની શરૂઆત ક્યારે થઈ તો ઈસવી સન ઓગણીસો છપ્પન ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં અંત રેખા મધ્ય રેખાથી કેટલે દૂર હોય છે તો છ પોઈન્ટ પચાસ મીટર બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે તો અગિયાર મીટર ભાઈ અને બહેનો માટે કબડ્ડીનો જે મેદાન છે તે કેટલું દૂર હોય છે તો આઠ મીટર બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં લગ્ન રેખા મધ્ય રેખાથી કેટલે દૂર હોય છે તો ત્રણ મીટર આઉટ થયેલા ખેલાડી સજીવન ક્યારે થાય છે તો સામેનો ખેલાડી આઉટ થાય ત્યારે નીચેના પૈકી કઈ રમત 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 ખૂબ જ પ્રચલિત અને અને ભારતીય છે છે લોકપ્રિય પણ તો વોલીબોલ રમતની અંદર નેટમાં લગાવેલા એન્ટીના લંબાઈ કેટલી હોય છે તો એક પોઈન્ટ એસી મીટર ઇસેશન ઓગણીસો છત્રીસ માં યોજાયેલ કયા ઓલિમ્પિક રમત ઉત્સવમાં વોલીબોલની રમતનું નિર્દેશન કરાવવામાં આવ્યું હતું તો બર્લિન